नमस्कार खेडूत मित्रों, अमारी चैनल में आपनु स्वागत छे। आजे आपणे वात करीशुं नवी पद्धति द्वारा शेरडीना पाक में पारा केवी रीते चढ़ावाय छे अने ऊंधी रोतरी द्वारा पारा केवा चढ़े छे, तो ए विषय पर आजे आपणे वात करीशुं। तो चलो वीडियो शुरू करिए। खेडूत मित्रों, अमे शेरडीना पाक में पारा केवी रीते चढ़ावा जोईए आ विषय पर आगर घणा वीडियो बनाव्या छे, पण आजनो जे वीडियो छे, आ जे वीडियो छे ए मोटी शेरडीनी अंदर कुबेटो जे ट्रेक्टर आवे छे एनी अंदर रोटरी फिट थाय छे। अने आ जे रोटरी छे ए आपणी रेग्युलर जे रोटावेटर आवे छे एवुं नथी, आ बंने बाजुथी ट्रेक्टरनी अंदर फिट थाय छे। आगली साइडथी पण फिट थाय छे अने पाछळनी साइडथी पण फिट थाय छे। जे आगळनी साइडथी फिट थाय छे तो एनी माटी आगळनी बाजु जाय छे, अने आ ज રોટરીને પાછળની બાજુથી ફિટ કરવામાં આવે તો એની જે માટી હોય છે એ પાછળની બાજુ ઉડે છે। તો આપ વિડિયોમાં જોઈ શકો છો કે આ પાછળની બાજુથી રોટાવેટરને ફિટ કર્યું છે, તો આનાથી જે પણ પારા ચડવામાં આવે છે ને, તો એ માટી શેરડીની ઉપર જ બેઠી જાય છે, કારણ કે ઊંધી માટી આવે છે। આપણું જે પણ રોટાવેટર હોય છે ને એ ચતી બાજુ ચાલે છે, એટલે કે આગલી સાઈડ ચાલે છે, અને આ પાછળની બાજુ ચાલે છે। તો આપ વિડિયોમાં જોઈ શકો છો કે આ રોટાવેટર દ્વારા ઊંધી રોટરી લગાવવામાં આવી છે, તો શેરડીના પારિયા કેવા ચડ્યા છે, એક ફૂટથી બે ફૂટ જેવા પારા ચડ્યા છે, નીક એટલી ઊંડી બની છે। હા, પાણી પાવાની અંદર થોડી તકલીફ પડશે, પરંતુ આ જે શેરડી છે એ સારામાં સારું ઉત્પાદન લઈ શકીશું આપણે, કારણ કે આની અંદર બાણિયા નહીં પડશે, એડિયા નહીં લાગશે, ચોમાસાની અંદર આ શેરડી પડી નહીં જશે, આવા ઘણા ફાયદા આપણને થશે। તો આ રીતે જ પારા ચડાવવા જોઈએ, કુબેટોએ કરીને શેરડીની અંદર બે વાર પારા ચડાવવા જોઈએ, 50-60 દિવસે પહેલાં પારા ચડાવવા જોઈએ, જે લાઇટ પારા હોય છે, બીજા હેવી પારા 110-120 દિવસે ચડાવવા જોઈએ, અને જે આપ વિડીયોમાં જોઈ શકો છો એ રીતે હોવા જોઈએ, એકદમ જ હેવી પારા હોવા જોઈએ, કે ત્યાર પછી કોઈ ફૂટ જ નવી ન ચાલવી જોઈએ, કારણ કે આપણને શેરડીના પાકમાં 10-12 ફૂટ જ જરૂરી છે। તો આટલી ફૂટ આવી ગયો પછી ફૂલ પારા ચડાવી દેવા જોઈએ। ઘણા ફાર્મર એવું કહે છે કે કુબેટોએ અમે પારા ચઢાવીએ છે, પરંતુ શેરડી ઘણી ભાંગે છે, શેરડી ભાંગે છે, પણ એ ખેતરના છેડા પર શેરડી ભાંગશે, જ્યાં ટ્રેક્ટર વરે છે ને ત્યાં શેરડી વધારે પ્રમાણમાં ભાંગે છે, પણ એ આખા ખેતરનું જ્યારે ઉત્પાદન અને બેનિફિટની આપણે જ્યારે તુલના કરીએ છીએ ને તો એ નુકસાન કંઈ જ નથી। એટલે પારા સારી રીતે એકદમ હેવી ચડાવવા જોઈએ, જે રીતે આપને વિડીયોમાં દેખાય છે એ રીતે। વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો, ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે। ધન્યવાદ।